નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં હવે સાથે 1.2 માં નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે દર્શાવો. બરાબર છે? અવિભાજ્ય અવયવ એટલે જેના ભાગ ન પડે તેવા અવયવ આપણે લેવાના છે. જેમાં આપણને પહેલી રકમ આપેલી છે 140. તો આપણે અગાડીના ધોરણમાં આપણે આ રીતે કરતા હતા. બરાબર છે? આ રીતે અહીંયા 140 લખતા હતા અને એના અવયવ આ રીતે પાડતા હતા. અહીંયા પણ સેમ જ છે, ખાલી ફરક એટલો છે કે અહીંયા બોક્સ બનાવવાનું છે. બરાબર છે? આ રીતે આપણે બે ખાના પાડવાના રહેશે. અહીંયા જે લખતા હતા તે અહીંયા લખવાનું છે, અહીંયા જે લખતા હતા તે અહીંયા લખવાનું છે. હવે એકમ નંબર 0 છે એટલે તેના અવયવ 2 અથવા 5 વડે જઈ શકે છે. એટલે આપણે 2 વડે ભાગ જોડાવીએ એટલે 2 સતામ 14 અને આ 0. એ જ રીતે આગળ જઈએ આપણે તો આ 2 ગુણ્યા 3 એટલે 6, 7 માંથી 6 ગયા એટલે 1, ઉપરથી 0 એટલે 10, 2 બચામ 10. હવે આપણે જોઈએ તો એકમ નંબર 5 આવ્યો એટલે 2 વડે ભાગ જવાનો નથી, કાં તો 3 વડે ભાગ જાય કાં તો 5 વડે જાય. તો આવશે અહીંયા 5 વડે, 5 ગુણ્યા 7 એટલે આવશે 35. પછી આવશે 7 ગુણ્યા 1 એટલે જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી આપણે જવાનું રહેશે. એટલે આ જે આવ્યા એ આપણા શું આવ્યા કહેવાય? અવયવ આવ્યા. એટલે 140 બરાબર જે અવયવ મળ્યા એ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આ બધા અવયવ કેવા છે? અવિભાજ્ય અવયવ છે. બરાબર છે? અહીંયા 2 2 વખત આવેલા છે તો તમે આને આ રીતે પણ લખી શકો, 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. બરાબર છે? આ તમારા અવિભાજ્ય અવયવ છે. અને આને વૃક્ષની રીત પણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો કે એક સ્ટેન્ડ ઊભું કરવામાં જેવું આવ્યું છે એટલે પરીક્ષામાં કદાચ એવું પૂછે કે વૃક્ષની રીતે અવયવ પાડો તો તમે આ રીતે ના પાડી શકો છો. એ જ રીતે બીજો એક્ઝામ્પલ 156 આપેલા છે આપણે, એટલે 156 ના અવયવ પાડવાના છે આપણે. એટલે 156 એકમ નામ 6 છે, બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ જઈ શકે એટલે અહીંયા 2 અને એનો ભાગાકાર બી આપણે મોડે કરી શકીએ. 2 સતામ 14, 15 માંથી 14 ગયા એટલે 1 અને 6 એટલે 16 બને એટલે 2 અઠામ 16. હજુ એકમ નંબર 8 છે એટલે 2 વડે ભાગ જશે, 2 તારી 6 એટલે 1 અને 8 2 નવા 18. હવે આપણે જોઈ શકીએ એકમ નંબર 9 છે એટલે 2 વડે ભાગ ના ચાલે, કેટલા વડે જશે? 3 અથવા એકમ નંબર 3 વડે જાય એટલે અહીંયા 3 ત્રણ એકુ ત્રણ, 3 તારી 9. હવે 13 ના અવયવ 13 ગુણ્યા અહીંયા. બરાબર છે? ડાબી બાજુના જે અવયવ છે તે આપણા અવિભાજ્ય અવયવ કહેવાય, એને આપણે લખવાનું છે. એટલે 156 બરાબર આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીંયા જે પણ અવયવ મળ્યા એ અવિભાજ્ય અવયવ છે, જેના અવયવ ન પડે. માનો કે 13 છે તો અવિભાજ્ય સંખ્યા છે, 13 ના અવયવ પડતા નથી. 3 છે તો 3 એ અવિભાજ્ય સંખ્યા છે. આને પણ તમે આ રીતે લખી શકો, 2 2 વખત છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13, 156 બરાબર. બરાબર છે? એ જ રીતે ત્રીજો એક્ઝામ્પલ આપણને આપેલો છે 3825. 3825 માં એકમ નંબર 5 છે એટલે કાં તો 5 વડે ભાગ જાય અથવા 3 ના ગુણકમાં જઈ શકે છે. તો આપણે 3 વડે ભાગ જવડાવી જોઈએ, જરૂરી નથી કે જાય છે, આપણે લખી જોઈએ. તો 3 એકુ 3, 3 દુ 6, 8 માંથી 6 ગયા એટલે 2, ઉપરથી 2 એટલે 22 થાય, 3 સતામ 21, 22 માંથી 21 ગયા એટલે 1, ઉપરથી 5 એટલે 15, 3 પચાસ 15. હજુ આપણે 3 વડે ભાગ જવડાવી જોઈએ. અહીંયા 3, 3 ગુણ્યા 4 એટલે 12, 3 દુ 6, 7 માંથી 6 ગયા એટલે 1 અને 5 એટલે 15 થાય, 3 પચાસ 15. હજુ 5 આવ્યા, હજુ આપણે વિચારી શકીએ કે 3 વડે ભાગ જાય તો 3 વડે આપણે જવડાવી જોઈએ. તો 3 એકુ 3, 4 માંથી 3 ગયા એટલે 1 અને 2 એટલે 12, 3 ચોક 12 એટલે શેષ 0 થઈ ગઈ. હજુ 5 બાકી રહ્યા તો 3 ના ગુણાકારમાં 5 આવતા નથી એટલે હવે 3 વડે ભાગ નથી જતો. તો હવે કેટલા વડે ભાગ જવડાવીએ? 5 વડે, કારણ કે એકમ નંબર અંક 5 છે એટલે 5
पांच गुणिया आठ एट चालीस, बेतालीस मे चालीस जाए बे ऊपर पांच एट पच्चीस, पांच पचास पच्चीस, हजू पांच है पांच वे जैसे पांच एक पांच आठ मे पांच गए त्रण ऊपर पांच एट पत्रीस एट पांच सत्ता पत्रीस सत्तर गुणिया ज्यां सुधी एक ना आवे त्यां सुधी आपणे जवानुं छे। हवे आना अवयव 3825 ना अवयव आवशे 3 गुणिया 3 गुणिया 5 गुणिया 5 गुणिया 17। अने तमे बीजी रीते आ रीते लखी शको 3 बे वार छे 5 बे वार छे एटले 3 ने 2 घात 5 ने 2 घात गुणिया 17। तो तमे जोई शको वृक्षनी रीते तमारा अवयव पड़वा होय अवयव अविभाज्य तो तुम आ रीते पाड़ी सको। आ त्रण एक्जाम्पल करिया छे, हजू बे एक्जाम्पल बाकी छे जे नेक्स्ट विडियो में आपणे जोईशुं। धन्यवाद।